ગુજરાતના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનની મોટી જાહેરાત કરી છે ભરૂચ અને ભાવનગર બેઠક પર આપ ઉમેદવાર ઉતારશે તો ફૈઝલ પટેલનું ભરૂચ લોકસભાથી લડવાનું સપનું તૂટ્યું છે જે સપનું છેલ્લા ઘણા સમયથી હતું અનેકવાર રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પણ ગઠબંધન બાદ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા એ લોકસભા બેઠક પરથી ભરૂચ લોકસભા બેઠક પરથી લડશે તે નક્કી મનાઈ રહ્યું છે ભરૂચ બેઠક પર કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલને લડવી છે ચૂંટણી ફૈઝલ પટેલના સપના ઉપર અત્યારે પાણી ફરી ગયું છે તો દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની સીટ કોંગ્રેસે છોડી છે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપ માટે કરશે મતદાન તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના જિલ્લામાં કોંગ્રેસ લોકસભા નહીં લડે તો ભાવનગર લોકસભા બેઠક આપ લડવાની છે તો બે બેઠક ભરૂચ અને ભાવનગર જ્યાંથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે શક્તિસિંહ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના છે

કોંગ્રેસે બેઠક છોડી દીધી છે તો તમામ અપડેટ માટે અમારી સાથે સંવાદદાતા ગાંધીનગરથી જોડાઈ ગયા છે હિરેન રાવલ આ સાથે જ કોંગ્રેસ કાર્યાલયથી પ્રતિક જાદવ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયથી આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલા પ્રતિક આપની પાસે આવીએ ગુજરાતમાં મોટી જાહેરાત કરી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસે ચૂંટણી લડવાની તો જાહેરાત કરી છે પરંતુ બે બેઠક જે આમ આદમી પાર્ટી લડવાની છે એ બેઠક બે બેઠક પણ ખૂબ જ મહત્વની હતી જે છોડવી પડી છે બિલકુલ ભાવીની જે બે બેઠક મહત્ત્વની હતી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનો આ બે બેઠક ઉપર એક બેઠક ઉપર લડવા માંગતા હતા તે બેઠક કોંગ્રેસને છોડવી પડી છે અને આ આજક્રમથી હવે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચોવીસ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ એમ બે બેઠક ઉપર ચૂંટણી લડશે મહત્ત્વનું છે કે મુમતાઝ પટેલ કે જે અહેમદ પટેલના પુત્રી છે અને ફૈઝલ પટેલ કે જે તેમના સંતાન છે બંને તેમના સંતાનો દ્વારા આ બેઠક ઉપર ચૂંટણી લડવા માટેની તૈયારી બતાવી હતી અને તેઓ તૈયારી કરી રહ્યા Tchau, tá. tchau. ફૈઝલ પટેલ કે જેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા અને ત્યારબાદ તેમણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે હું આ બેઠક ઉપર લડવાનો છું રાહુલ ગાંધીએ તેના માટેના સંકેત પણ આપ્યા છે પરંતુ આજે જ્યારે ગઠબંધન માટે જાહેરાત થઈ ત્યારે બંને સંતાનોને એક ઝાટકો લાગ્યો છે અને મુમતાઝ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે તેમણે ભરૂચ જિલ્લાના જે નાગરિકો છે તેમણે કહ્યું છે કે હું આપની જે બેઠક હતી આપની અપેક્ષા ઉપર ખરી નથી ઉતરી શકી તેના માટે હું માફી માગું છું સાથે જ અહેમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ તેમની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનના જે

સ્વાભાવિક જે ગઠબંધન છે બે બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ લડવાની છે ભારતીય જનતા પાર્ટી એ અત્યાર સુધી દાવો કર્યો છે અને આજે પણ પ્રદેશ પ્રમુખ સી આર કહ્યું છે કે ભાજપ ને આનાથી કોઈ ફેર નહીં પડે પાંચ લાખની જે લીડ છે એ લીડ સાથે જ આ બંને બેઠકો પણ ભારતીય જનતા પાર્ટી જીતશે એ પ્રકારનો દાવો છે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ આપણી સાથે છે યમલભાઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેનું ગઠબંધન છે જેમ જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને અન્ય પાર્ટીએ કર્યું હતું એ જ ગઠબંધન અત્યારે આ સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે કેવી રીતે જોવો છો બે બેઠકો એક ભરૂચ અને બીજી ભાવનગર આમ આદમી પાર્ટી લડશે બાકીની બેઠકો પર કોંગ્રેસ ગુજરાતમાં વારંવાર જે બે બે પાર્ટીઓને લોકોએ નકારી કાઢી છે અને સંપૂર્ણ જાકારો આપ્યો છે એ બે પાર્ટીઓ ભેગી થઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે લોકસભાનું ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહી છે એ એમને મુબારક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે લોકો એમની સાથે છે અને માની નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરેલા વિકાસના કામો આગળ પણ જે ભવિષ્યનો એમનો જે વિઝન છે ભારત માટેનું એને સ્વીકારી અને ગુજરાતના લોકો આ પ્રકારના તકવાદી ગઠબંધનને સંપૂર્ણ જાકારો આપશે એવો મને વિશ્વાસ છે પણ ભાવનગર એટલે શક્તિસિંહ ગોહિલનો માતૃ જિલ્લો છે શક્તિસિંહ ગોહિલ એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ત્યાંથી આવે છે આ બેઠક ઉપર કોંગ્રેસ નથી લડવાનું અને આમ આદમી પાર્ટી લડવાની છે એ જ પ્રકારે અહેમદ પટેલ વર્ષોથી જ્યાં રહ્યા છે કાર્યક્ષેત્ર રહ્યું છે એવા ભરૂચમાં કોંગ્રેસ નહીં પરંતુ આપ લડશે વિરોધ કોંગ્રેસમાં પણ અંદર અંદર દેખાઈ રહ્યો છે અહેમદ પટેલના બંને સંતાનો નારાજ છે આપની વાત સાચી છે કે બંને સીટોની જે કોંગ્રેસે જે નિર્ણય લીધો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ સંપૂર્ણ હતાશામાં છે અને એ જ્યારે તેમના આગેવાનો જે બે મોટામાં મોટા આગેવાનો છે એમના પોતાના જિલ્લામાં જો કોંગ્રેસ લડવા ન માગતી હોય ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવાને પોતાની જાતને સક્ષમ ન માનતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસની ગુજરાતમાં શું હાલત છે એનું આ એક ચિત્ર સ્પષ્ટ દેખાય છે ને સાથે સાથે એ કોઈ પાર્ટીમાં નારાજગી હોય ન હોય એ ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી અને ભારતીય જનતા પાર્ટી તો માત્ર પોતાની લીટી લાંબી કરશે પોતાનો એજન્ડા લઈ લોકો પાસે જશે અમે કરેલા કામો અમે લોકોને બતાવીશું અને સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો જે લોકોને લોકો નેતૃત્વમાં લોકોને જે વિશ્વાસ છે ગુજરાતના લોકોને દેશના લોકોને એને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા કામ કરશે ભરૂચના લોકોને પણ મનસુખ વસાવામાં વિશ્વાસ છે કારણ કે ભાજપે મને યાદ છે ત્યાં સુધી ત્રણ ટર્મથી મનસુખ વસાવાને રિપીટ કર્યા છે મનસુખ વસાવા સ્પષ્ટ બોલે છે પાર્ટી વિરુદ્ધ બોલે છે છતાં પણ લોકો એમને આવકારે છે ઓપન બેઠક હોવા છતાં તમે ત્યાં એસટી ઉમેદવાર રાખો છો આ વખતે પણ લોકોનો વિશ્વાસ બરકરાર રહેશે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ભાર લોકોનો વિશ્વાસ ખૂબ લાંબા સમયથી છે ઓગણીસો નેવ્યાસીથી આજ સુધી ભારતીય જનતા પાર્ટી ભરૂચમાં જીતી આવી છે અને મને વિશ્વાસ છે કે આગળ બે હજાર ચોવીસમાં અને પછીની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચમાં અને ગુજરાતમાં સંપૂર્ણપણે સફળ રહેશે ત્યાંથી મનસુખભાઈ લડશે એ તો ભારતીય જનતા પાર્ટી કાંઈ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે એટલે એના ઉપર તો યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે આભાર વાત કરવા માટે તો આ બંને બેઠકો સહિત તમામ બેઠકો પર જે લીડ નિશ્ચિત કરવામાં આવી છે ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટીને એ લીડ સાથે આગળ વધશે એ પ્રકારનો દાવો કરાઈ રહ્યો છે

કોંગ્રેસ કોઈની સાથે ગઠબંધનમાં બેસી જ ના શકે આજે જો કે આખા ભારત દેશમાં સમાજવાદી પાર્ટી હોય કે ડીએમકે હોય કે યાદવજીની લાલુ યાદવજીની પાર્ટી હોય કે પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જયારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સ્પષ્ટ ગઠબંધન જયારે કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના ખેમામાં હડકમ મચી ગયો છે તમે હમણાં દસ મિનિટ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલજીની એક તમને સ્પીચ બતાવી સ્પીચમાં તમે જો એટલો ગમંડ હતો કે ફિઝિકલીસ પાર્ટીઓ છે જેની પાસે લોકસભામાં એકસો બેતાલીસ સીટો છે રાજ્યસભામાં અઠાણું થી વધારે સીટો છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી સરકાર બનાવવા જઈ રહી છે કારણ કે મેં પહેલા પણ કીધું તું ભાવિની કે ત્રણસો સીટો ભારત દેશની લોકસભા એવી હતી કે જ્યાં આ પાર્ટીઓ અંદર અંદર લડતા હતા અને એના કારણે વોટ ડિવાઇડ થઈ જતા હતા અને જેનો ફાયદો સીધે સીધો આ ભારતીય જનતા પાર્ટીને ને મળતો હતો ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં આડત્રીસ ટકા થી વધારે મત શેર તો છે નહીં 62 લોકોએ આજે પણ આ દેશમાં બે હજાર ઓગણીસમાં પરંતુ ઇન્ડિયા ગઠબંધન બન્યું હતું આ વખતે ભારતીય જનતા પાર્ટી જે રીતે તાનાશાહી નું વાતાવરણ ઊભું કર્યું છે જે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં તમે જોશાંત આગળ પણ વાત કરીએ મનીષ દોશી સંબોધન કરી રહ્યા છે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકમાંથી ચોવીસ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ લડશે અને બે બેઠક પર આમ આદમી પાર્ટી લડશે આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે આ ગઠબંધન પાછળનો હેતુ સ્પષ્ટપણે કે સરકાર જે ભાજપા વાતો કરે છે મોટી મોટી વાતો ઘણી કરે છે પણ દસ વર્ષની અંદર જે પરિસ્થિતિનો દેશ સામે નિર્માણ થયો એ પછી બંધાણીય સંસ્થા હોય એજન્સીઓનો દુરુપયોગ હોય ખેડૂતોની સ્થિતિ ખરાબ હોય યુવાનોને બેરોજગારીની સમસ્યા હોય તમામ પાસા સાથે નિષ્ફળ નિર્વેલી ભાજપા માત્ર 35% થી 40% મત સાથે દેશમાં રાજ કરીને ગુલબાંગો ફેંકી રહી છે આ કેન્દ્રની ભાજપા સરકાર સામે પિસ્તાલીસ ટકાથી પંચાવન ટકા મત સામે છે એટલે કે સત્તા વિરોધી મતો છે પણ મતના વિભાજનના કારણે ભાજપા અમાપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે તેવા સંજોગોમાં મતનું વિભાજન અટકે અને દેશને બચાવવા માટે લોકતંત્રને બચાવવા માટે આ ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે સાથો સાથ જે રીતની વાતો કરે છે સરકાર અહીંયા ગુજરાતમાં પણ તો ગુજરાતમાં પણ આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જોયું છે કે મતના વિભાજનના કારણે ભાજપા પોતે બહુમતી મેળવી ગઈ બે હજાર સત્તરની અંદર ભાજપાની વાસ્તવિક સ્થિતિ શું સમગ્ર દેશે જોઈ છે ગુજરાતે જોઈ છે પણ આજે મારે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતના ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સત્તાના અહંકારમાં દિવ્યાંગ લોકોનું અપમાન કરે લંગડો અને બહેરો એવા શબ્દ વાપરે આંધ્રો અને લંગડો એવા શબ્દ વાપરે મને એમ લાગે છે કે સત્તાના અહંકારે તેમને જેને કુદરતે ખોટ આપી છે તેવા લોકો માટે જે પ્રકારના વાણી વિલાસ મને એમ લાગે છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે યમન વ્યાસ ભાજપના નેતા મારી સાથે જોડાઈ ગયા છે યમનભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં અને આ સાથે જ આપણી સાથે વડોદરાથી કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ પણ જોડાઈ ગયા છે સૌથી પહેલા યમનભાઈ આપની પાસે આવી છે યમનભાઈ ગઠબંધનને લઈને તમારું શું કહેવું છે આ એક તકવાદી ગઠબંધન છે કે જે બે હારી ગયેલી પાર્ટીઓ ગુજરાતના લોકો દ્વારા સંપૂર્ણપણે નકારાઈ કાઢી છે જે એકથી વધારે વખત ગુજરાતના લોકોએ જેમને સંપૂર્ણ જાકારો આપ્યો છે એવી બે પાર્ટીઓ ભેગી થઈ અને હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે ભેગા થયા છે જેઓ પોતે બંને એકબીજાના ઘોર વિરોધી રહેલા છે અને હજુ પણ પંજાબમાં પણ સામે જ લડવાના છે હવે એ માત્ર આ તકવાદી ગઠબંધન છે ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે આ આ પ્રકારના ગઠબંધનનો શું હેતુ હોય એટલે ગઠબંધન તકવાદી તમે કહ્યું છે આ આ પાસેથી પણ વાત કરીએ અને એમણે પાસેથી પણ જાણીએ નિશાનભાઈ તકવાદી ગઠબંધન કહેવામાં આવી રહ્યું છે જો કે મૂળ મુદ્દાની વાત તો એ પણ છે કે જે ભરૂચ અને ભાવનગર બંને બેઠકો છે ત્યાં હજુ પણ ક્યાંક નિરાશા કેટલાક નેતાઓમાં છે 22 ની એક વાત સમજો તકવાદી ગઠબંધન ત્યારે કેવાય જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એનડીએ નામનું ફેક ગઠબંધન જેમાં પાર્ટીઓનો સમાવેશ થાય શરમની વાત એ કે પાર્ટીઓ પાર્ટીઓમાંથી છવ્વીસ પાર્ટીઓ પાસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં રજીસ્ટર નથી તો તકવાદી ગઠબંધન એનડીએ નું કહેવાય કે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધનની જેટલી પાર્ટીઓ છે એ પાર્ટીઓના અગિયાર મુખ્યમંત્રીઓ છે સાથે સાથે એમને જે બે શરમ વાત કરી યમનભાઈએ તો શરમ તમને આવી જોઈએ કે કેરળમાં તમારી એક બે સીટો નહીં પંજાબમાં ભાવિ ની તો ગુજરાત માંથી ભારતીય જનતા પાર્ટીનું છવ્વીસે છવ્વીસ બેઠકોનું દસ વર્ષનું જે શાસન ચાલતું આવે છે જે સપનું આગામી સમયમાં છે એ ચોક્કસપણે તૂટવા જઈ રહ્યું છે અને એટલે ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને સ્વીકારવા તૈયાર નથી અરે ઇન્ડિયા નામ સુધી સ્વીકારવામાં તૈયાર નથી ઇન્ડિયા નામ બોલવામાં એ લોકોને પ્રોબ્લેમ થાય છે હેમ કેમ કરીને જોડણીઓ તોડવાની વાતો કરતા હોય છે આ ભારતીય જનતા પાર્ટી પાસે મે પહેલા પણ કીધું એમ કે જે રીતે 370 નો ટાર્ગેટ ગમંડી ટાર્ગેટ લઈને આવ્યા છે એ ચૂર ચૂર થઈ જશે ઇન્ડિયા ગઠબંધન સક્ષમ રીતે આ છેલ્લા અઠવાડિયામાં જે રીતે તમામ રાજ્યોમાં અમે ગઠબંધન કર્યું છે હેપીલી ગઠબંધન કર્યું છે જનતાનો આશીર્વાદ અમને મળવાનો છે કારણ કે આજે યુવાનો યુવાનો પેપર લીક થઈ જતા હોય જે રીતે એ કોઈ પણ જગ્યા ઉપર મોદી ગેરંટી સાબિત ના બે ની ચૂંટણી હોય કે બે હાજર ઓગણીસ ની ચૂંટણી હોય આ વખતે ભારત દેશની જનતા મોદીના નામે વોટ નહીં કરે મુદ્દાના બિલકુલ કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે લોકતંત્રની હત્યા થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે ખુલ્લે આમ દેશ ભાજપે બદનામ કરનાર વિદેશોમાં સીસીટીવી કેમેરા સામે ગયા સુપ્રીમ કોર્ટે આવવું પડ્યું લોકતંત્ર બચાવવા માટે ત્યારે ગઠબંધનની ખૂબ જરૂર પડે છે આજે પાર્ટીથી ઉપર ઉઠીને દેશનો વિચારવાનો હોય છે અને એના ભાગરૂપે આજે ઇન્ડિયા ગઠબંધનમાં માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ખડગેજી માન્ય રાહુલ ગાંધીજી માન્ય સંદીપ પાઠકજી ખૂબ મેચ્યોરિટીથી નિર્ણયો કર્યા છે અને બે સીટ ઉપર આમ આદમી પાર્ટી જ્યારે ચોવીસ ઉપર કોંગ્રેસ લડશે એનો અમે સર સ્વીકાર કરીએ છીએ અને અત્યારે જે બે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો જાહેર થયા છે ચેતરભાઈ અને ઉમેશભાઈ મને પૂરો વિશ્વાસ છે કે પૂરી લીડથી જીતશે અને બીજા ચોવીસ જે થશે કોંગ્રેસના એમાંથી પણ ખૂબ સારું પરિણામ આવશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે